ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની નવી સરકારની રચના બાદ લેવાયેલી સ્પર્ધાત્મક પરીક્ષા પેપર ફૂટી જવાના કારણે મોકૂફ રાખવામાં આવી। આ સ્પર્ધાત્મક પરીક્ષામાં 1181 બેઠકો પર 1181 પદો પર જે 9,53,000 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તેમાં રોષ ફેલાયો છે, કારણ કે પેપર છેલ્લી ઘડીએ રદ કરવામાં આવ્યું છે। એટલા તમામ ઉમેદવારો અને વિપક્ષના તમામ રાજકીય નેતાઓ પેપર ફૂટવાની ઘટના અને પેપર મોકૂફ રાખવાની ઘટના પાછળ સરકારને જવાબદાર ઠેરવે છે। વિપક્ષનું કહેવું છે કે સરકાર યોગ્ય રીતે પરીક્ષા લેવામાં નિષ્ફળ ગઈ છે, એટલે છેલ્લી ઘડીએ પેપર રદ કરવું પડ્યું છે। તો પંચાયત સેવા પસંદગી મંડળનું કહેવું છે કે યોગ્ય પદ પર યોગ્ય ઉમેદવારની યોગ્ય પસંદગીથી પ્રક્રિયા થાય, એટલા માટે આ પરીક્ષા જે છે એ મોકૂફ રાખવામાં આવી છે। ગુજરાતની સરકાર અઢળક વાયદાઓ કરે છે અને આ વાયદાઓની વચ્ચે અનેક વખત પેપરો જે ફૂટે છે એ આપણે સૌ જાણીએ છીએ। આમાંથી કેટલા આરોપીઓ ઝડપાયા, કેટલાની સામે કાર્યવાહી થઈ અને કેવા પ્રકારની કાર્યવાહી થઈ એ ગુજરાતની જનતા અને પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ જાણે છે। આ બધાની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે જ્યાં સુધી નવો કાયદો નહીં બને ત્યાં સુધી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા નહીં લેવાય। એનો અર્થ શું સમજવો એ પણ જાણીશું અને સાથે સવાલ એ પણ ઉદ્ભવી રહ્યો છે કે તો શું જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર જે ફૂટી ગયું, જેની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી, રદ કરવામાં આવી, એ જુનિયર ક્લાર્કનું પેપર એપ્રિલ મહિનામાં પણ નહીં લેવાય, શું છે વિગતો જાણીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું સેજલ અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। ગુજરાતની સરકાર વિધાનસભાના આગામી સત્રમાં પેપર લીકને લઈને કડક કાયદો લાવશે। આ અંગે ઉત્તરપ્રદેશ તથા રાજસ્થાનના કાયદાનો અભ્યાસ પણ શરૂ કરી દેવાયો છે। પેપર લીક મુદ્દે આવનારા નવા કાયદામાં પેપર ફોડનાર અને લેનાર બંને સામે કડક કાર્યવાહીની જોગવાઈઓ કરવામાં આવશે। જો કોઈ પરીક્ષાર્થી સંડોવાયેલા હશે તો 3 વર્ષ સ્પર્ધાત્મક પરીક્ષા ન આપી શકે તેવી જોગવાઈ કરવામાં આવશે। રાજ્યમાં હવે નવા કાયદાની અમલવારી બાદ જ પરીક્ષાઓ લેવામાં આવશે। આ ઉપરાંત પરીક્ષાના પેપર ખાનગી પ્રેસના બદલે સરકારી પ્રેસમાં છપાવવા અંગેની પણ વિચારણા ચાલી રહી છે। જે કાયદાનું અત્યારે ડ્રાફ્ટિંગ થઈ રહ્યું છે એ કાયદાની અંદર હાલમાં સૌથી કડક કાયદો રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં છે। આ બંને રાજ્યોના કાયદાનો અભ્યાસ હાલમાં કરવામાં આવી રહ્યો છે। આ કાયદાના ડ્રાફ્ટિંગ સમયે સજાની જોગવાઈ માટે પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। પેપર લીક કાંડમાં જે પણ લોકો સંડોવાયેલા હશે તેમને 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે, તો ઓછામાં ઓછો 10,00,000 રૂપિયા દંડ ફટકારવાની જોગવાઈ પણ થઈ શકે છે। આ દંડની રકમમાં વધારો પણ થઈ શકે છે। આવતા સમયમાં થતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ક્યાંય મોટી ગેરરીતિને કે નાની ગેરરીતિને અવકાશ ના રહે એ પ્રકારનું અને ગેરરીતિ કરવાવાળાને પણ ખૂબ વીક લાગે એ પ્રકારનું વિધેયક આ વખતની આપણે વિધાનસભામાં લાવવાના છીએ। આ સાથે જ પેપર લીકમાં સંડોવાયેલા લોકોમાં જો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હશે તો તેવા ઉમેદવારોને 3 વર્ષ સુધી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપવા દેવામાં નહીં આવે। તો મહત્વની વાત એ પણ છે કે ગુજરાતમાં હવે નવા કાયદાની અમલવારી નહીં થાય ત્યાં સુધી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાશે નહીં। ફેબ્રુઆરીના બજેટ સત્રમાં પેપર લીક માટેના કાયદા અંગે બિલ મૂકવામાં આવશે, બિલને મંજૂરી મળશે ત્યારબાદ મહોર લગાવવામાં આવશે અને ત્યારબાદ કાયદો બનશે। એટલે કે જ્યાં સુધી ગુજરાતમાં પેપર લીકનો નવો કાયદો નહીં આવે ત્યાં સુધી એક પણ સ્પર્ધાત્મક પરીક્ષા નહીં થાય। આ પહેલા જુનિયર ક્લાર્કની પરીક્ષા એપ્રિલમાં યોજાશે તેવી માહિતી આપવામાં આવી હતી। માહિતી હસમુખ પટેલ દ્વારા આપવામાં આવી હતી, જોકે નવો કાયદો બન્યો ન હોવાના કારણે જ તેમણે પરીક્ષાની તારીખ જાહેર નહોતી કરી। એટલે કે હવે જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાશે તે નવા કાયદાના અમલ બાદ યોજાશે। આ કાયદાની અંદરની જોગવાઈઓ કેવી હોઈ શકે? હવે જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે તેમાં જ્યાં સમૂહ ઉમેદવારો એટલે કે 9,00,000 કે 10,00,000થી વધારે વિદ્યાર્થીઓ હશે અને જેમાં પેપર ચોરી થવાની સંભાવના રહેલી હશે ત્યાં પરીક્ષાના ટાઈમ ટેબલ બદલી દેવામાં આવશે। એક સાથે 7,00,000 કે 9,00,000 વિદ્યાર્થીઓની પરીક્ષા ન લેવાવાને બદલે
અલગ અલગ સમયે અલગ અલગ તારીખે પરીક્ષા લેવાય તેવી વિચારણા ચાલી રહી છે। મલ્ટીપલ પેપર સેટ તૈયાર કરવાની વિચારણા પણ ચાલે છે અને સજાની જોગવાઈમાં પણ વધારો કરવામાં આવશે। તો ગુજરાતની સરકાર પાસેથી આશા રાખીએ છીએ કે નવો કાયદો જલ્દી બને અને વિદ્યાર્થીઓ જે રાહ જોઈને બેઠા છે એ વિદ્યાર્થીઓને તેની મહેનતનું પરિણામ મળે। ખેર અમારા વિડીયોમાં અત્યારે બસ આટલું જ। આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલશો। આ સાથે જ ગુજરાતના રાજકારણ અને દેશ દુનિયાની તમામ મહત્વની ખબરોથી માહિતગાર રહેવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે।